नमस्कार मित्रों, स्वागत है तमारो गुजरात माहिती यूट्यूब चैनल में। अत्यारना मुख्य समाचार में आगळ वधता पहेला, जो तमे मेरी चैनल में नवा हो अने चैनल ने हजी सुधी सब्सक्राइब न करी होय तो नीचे लाल कलर नो सब्सक्राइब बटन आपेलू छे तेने दबावीने बाजू में रहेला घंटड़ी बटन ने पण दबावी देजो, जेथी मारा आवनारा कोईपण विडियो होय एनी माहिती तमारा सुधी पहोंची शके। अने जो तमने मारा आ विडियो पसंद आवे तो विडियो ने लाइक अने तमारा मित्रों साथे पण शेर जरूर करजो। तो चलो शुरू करिए आजनो विडियो। अत्यारना सौथी पहेला समाचार विशे वात करीए तो जामनगर अने राजकोट जिल्ला में भारे वरसादथी असरग्रस्त विस्तारों मुख्यमंत्री भूपेन्द्रभाई पटेल आज बपोरे हवाई निरीक्षण करशे। मुख्यमंत्री गांधीनगर थी बपोरे एक कलाके पूर्व मंत्री आरसी फळदू तेमज सांसद पूनम माडम अने मुख्य सचिव पंकज कुमार साथे असरग्रस्त जिल्लाओनी जात माहिती मेळवा रवाना थशे। भूपेन्द्र पटेल सौराष्ट्रना जामनगर उपरांत राजकोट जिल्लामां पण जशे અને ભારે વરસાદ બાદ ઊભી થયેલી પરિસ્થિતિનો તાગ મેળવશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યના કુલ 181 કરતાં પણ વધારે તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। કુલ 90 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો, 15 તાલુકાઓમાં 4 ઇંચ થેલીને 20.5 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે, જ્યારે 6 તાલુકાઓમાં 8 ઇંચથી 20.5 ઇંચ વરસાદ નોંધાયો। સૌથી વધુ રાજકોટના લોધિકામાં 20.5 ઇંચ વરસાદ નોંધાયો છે। જામનગરના કાલાવાડમાં 16 ઇંચ, જૂનાગઢના વિસાવદરમાં 14.5 ઇંચ, રાજકોટ શહેરમાં 13, ધોરાજીમાં 9 અને કોટડા સાંગાણીમાં 7.5 ઇંચ વરસાદ નોંધાયો છે। તેમજ ગોંડલ અને પડધરીમાં 7.5 ઇંચ વરસાદ નોંધાયો, જૂનાગઢ શહેર અને જિલ્લામાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે। તે સિવાય આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજ સવારથી જ વરસાદ શરૂ છે। ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં હજુ પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે। હજુ 4 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજકોટ, જૂનાગઢ અને જામનગરમાં રેડ એલર્ટ અપાયો છે। ભાવનગર, પોરબંદર, અમરેલી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે ગીર સોમનાથ, જૂનાગઢ અને દીવમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। ત્યાંના તમામ ડેમો છલકાઈ ગયા છે, પૂરમાં વાહન તણાઈ જવાની 9 ઘટના બની છે। જૂનાગઢ, જામનગર, રાજકોટના 216 ગામને અસર થઈ છે। 64 વ્યક્તિઓને એરલિફ્ટ અને 6748 લોકોનું સ્થળાંતરણ પણ કરાયું છે। રાજ્યમાં 15 સ્ટેટ હાઈવે સહિત રસ્તાઓ બંધ થયા છે। રાજકોટ અને જૂનાગઢ જિલ્લાઓમાં આજે શાળાઓ પણ બંધ રાખવામાં આવી છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા કોઈપણ વિડીયો હોય એની માહિતી તમારા સુધી પહોંચી શકે।